હળવદ ધાંગ્રધા કોંગ્રેસના ધારાસભ્યએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધા બાદ ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી યોજનાર છે, ત્યારે આજે ધાંગ્રધા ખાતે ઉમેદવારોના સેન્સ લેવામાં આવ્યા હતા, જેમાં કોંગ્રેસ પક્ષમાંથી 30 જેટલા ઉમેદવારોએ સેન્સ આપી હતી. હળવદ ધાંગ્રધાની ખાલી પડેલી બેઠક પર આગામી તારીખ 23 એપ્રિલના રોજ ચૂંટણી યોજાનાર છે, ત્યારે બંને પક્ષો દ્વારા મુરતિયાઓ ગોતવા મથામણ કરી રહ્યા છે. ત્યારે ધાંગ્રધા ખાતે કોંગ્રેસ પક્ષના ગોવિંદભાઈ મકવાણા, બળદેવભાઈ લુણી, મનુભાઈ પટેલ સહિતના કોંગ્રેસ અગ્રણીઓની હાજરીમાં ચૂંટણી લડવા થનગણતા મુરતિયાઓના સેન્સ લેવામાં આવ્યા હતા, જેમાં હળવદ ધાંગ્રધાની પેટા ચૂંટણી પર 30 જેટલા ઉમેદવારોએ ચૂંટણી લડવા દાવેદારી કરી હતી, જેમાં પાસ અગ્રણી ગીતાબેન પટેલ, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા, ત્રિશાલભાઈ પટેલ, હેમંતભાઈ રાવલ, મનસુખભાઈ, સનતભાઈ ડાભી, ગોગજીભાઈ પરમાર, વનરાજભાઈ રાજપૂત, ભીખાભાઈ પટેલ, ત્રિભુવનભાઈ બાવરવા, કુલદીપભાઈ, મુકેશભાઈ ગામી, અનિલભાઈ પટેલ, અનિરુદ્ધસિંહ ખેર, કેડી બાવરવા, ધર્મેન્દ્રભાઈ એરવાડિયા, દિનેશભાઈ સોનંગ, નારાયણભાઈ સહિત 30 જેટલા ઉમેદવારોએ ચૂંટણી લડવા દાવેદારી કરી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે હળવદ ધાંગ્રધાની પેટા ચૂંટણીમાં હાઈકમાન્ડ કોને મેન્ડેટ આપે છે. બળદેવ ભરવાડ, આઝાદ ન્યૂઝ, હળવદ.